એલિઝબેથ બાદ શહેરના ભરચક એવા ગાંધી રોડ ઉપર આવેલા ફતાસાની પોળના લૂંટનો બનાવ સામે આવ્યો છે, ત્યારે અમદાવાદમાં થોડે દિવસે લૂંટ વિથ ફાયરિંગના સીસીટીવી સામે આવ્યા છે. અમદાવાદ શહેરના ગાંધી રોડ ઉપર આવેલી ફતાસાની પોળમાં સોની હિંમતલાલ શંકરલાલજી નામની સોનીની ચાંદીની દુકાનમાં આજે 16 જુલાઈની 3:15 વાગ્યાની આસપાસ દુકાન માલિકને પગના ભાગે ગોળી મારી લૂંટની ઘટના બની છે. ઇજાગ્રસ્ત દુકાન માલિકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. બેફામ બનેલા ગુનેગારો પોલીસને જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક ઘટનાને અંજામ આપી રહ્યા છે. તાજેતરમાં જ છેલ્લા 1 મહિનામાં 8થી વધુ હત્યાના બનાવો સામે આવ્યા છે. ત્યારે એલિઝ બ્રિજ બાદ શહેરના ભરચક એવા ગાંધી રોડ ઉપર આવેલા ફતાસાની પોળમાં લૂંટનો બનાવ બન્યો છે. સોની વેપારી પર ફાયરિંગ કરી લૂંટ ચલાવવામાં આવી છે. મોઢે રૂમાલ બાંધીને એક લૂંટારો ગ્રાહક બનીને પહેલાં દુકાનમાં ઘૂસ્યો હતો, ત્યારબાદ વેપારી કંઈક સમજે તે પહેલાં જ શટર બંધ કરીને હથિયાર બતાવીને તેમની સાથે ચપાચપી કરી હતી. વેપારીએ હિંમત બતાવીને પ્રતિકાર કરતા એ શખ્સે વેપારીના ગળામાંથી એક સોનાની ચેઇન લૂંટીને ફાયરિંગ કરીને ગોળી મારી હતી. વેપારીને પગમાં ગોળી વાગતા લૂંટારો દુકાનના ડ્રોવરમાંથી આશરે ₹55-58 લાખની મત્તાના દાગીના લૂંટીને ફરાર થઈ ગયો હતો. 10 મિનિટે ચાલેલા આ ખેલ બાદ ખાડિયા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સ્થળ ઉપર પહોંચી હતી. આ મામલે પોલીસે વેપારીના પુત્રની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.